કેશોદ શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોર રોડ પર બેઠા રહે છે જેમાં મોટા ભાગની ગાયો હોય છે અને હિન્દુઓ જેમને ગાય માતા કહે છે જે રોડ ઉપર રખડતી હોવાને અનેક ગાયો વાહનને હરફેટે ઈજાગ્રસ્ત થાય છે જેમાં અનેક ગાય માતાને ભેટે છે તો કોઈ વાહન ચાલકો અને રાહદારીઓ પણ અકસ્માતનો ભોગ બને છે ત્યારે લાંબા સમયથી આ પ્રશ્ન બાબતે અત્યાર સુધી કોઈ સરકારી તંત્ર સામાજિક સંસ્થાઓ કે શહેરીજનો આ પ્રશ્નનો હલ થાય તે માટે કોઈ કાર્યવાહી કરી હોય તેવું લાગતું નથી આ બાબતે ચીફ ઓફિસરને પૂછવામાં આવતા જણાવેલ કે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી પણ હવે રખડતા ઢોરના માલિકો સુધી સંદેશો પહોંચાડવા કેબલ ટીવીમાં જાહેરાત કરીશું અને પેમ્પ્લેટ છપાવી જાણ કરવામાં આવશે કે જેમના માલિકની ઢોર હોય તેઓએ પંદર દિવસમાં કબજો મેળવી લેવો જ્યારે કોઈ રખડતા ઢોળ ફરિયાદ આવે છે ત્યારે પાંછાપોળની સૂચનાઓ આપી એમના દ્વારા કાર્યવાહી કરાવીએ છીએ તેવું ચીફ કાંતિભાઈ ઢાભી કેશોદ ગૌરક્ષક પાંદરાપોળના ટ્રસ્ટી છું હાલ અમારે ત્યાં સોએબ ગાયો છે અને વાડી તેમજ ગૌશાળાનો હું વહીવટ કરું છું કેશોદમાં તાજેતરમાં તાજેતરમાં નહીં પણ ભૂતકાળમાં અને જેવા સુધી એનો કોઈ ઉપાય નહીં ત્યાં સુધી ભવિષ્યમાં જે એક પ્રશ્ન છે એ બહુ વિકરાળ રીતે સામે આવી રહ્યો છે એ પ્રશ્ન એટલે રખડતા બટકતા ઢોરો ખાસ કરીને આપણે જેને આસ્થાનું કેન્દ્ર માનીએ છીએ છત્રીસ કરોડ દેવતા જેમાં વસેલા છે એવી પૂજની એવી ગૌમાતાઓ અને તેના દ્વારા તેના જે સંતાનો વાછડાઓ અને એના એના જે ખૂટ કહી શકાય આ બધા રોડ ઉપર એટલા બધા રખડતા ભટકતા જોવા મળે અમુક ગામોની અંદર તેમજ કેશોદની અંદર તો અમુક એક્સિડન્ટો પણ આના દ્વારા થયા છે વચ્ચે બે સાંઢડાઓ વચ્ચેના યુદ્ધો વિડીયો મારફત વાયરલ થતા હોય છે સમાચારમાં આવતા હોય છે આ જે ખૂબ જ મોટી વિકરાળ સમસ્યા છે આને માટે નગરપાલિકાની પહેલી અને પ્રાથમિક ફરજ હોય એવું હું માનું છું પણ સાથે સાથે સરકારી તંત્ર મામલતદાર ઓફિસ ગૌશાળા ચલાવતા દરેક લોકો અને થોડીક લોકોમાં જાગૃતિ આવે અન્ય સંસ્થાઓ પણ આ આ સમસ્યાને લઈને એક મંચ ઉપર મળી અને આ પ્રશ્નોનો વહેલી વહેલા મેલી તકે નિકાલ થાય આ ખૂબ જ જરૂરી છે અને મેં હમણાં તાજેતરમાં જાણ્યું છે કે આપણી નગરપાલિકાના ચીફ ઓફિસરે જે વાત કરી કે અમે આવું કંઈ હોય ત્યારે ગૌશાળાવાળાને જાણ કરીએ છીએ પણ અમોને ક્યારેય જાણ આવી કોઈ નગરપાલિકાના પ્રતિનિધિ દ્વારા કે સાહેબ દ્વારા કે કરવામાં આવી નથી મને તો જ્યારે એકાએક આ પ્રશ્ન મને જાણવા મળ્યો ત્યારે હું મારો આજે આ પ્રતિભાવ આપું છું માટે ફરી પાછો હું કહું છું કે નગરપાલિકા અન્ય બધી ગૌશાળાઓ અન્ય સંસ્થાઓ તેમજ થોડીક આ બાબતે લોક જાગૃતિ આવે અને આ પ્રશ્નોનો વહેલા મેલી તકે સારામાં સારી રીતે ઉકેલ આવે એ અતિ આવશ્યક છે ખૂબ જ જરૂરી છે દિનેશ પરમાર ચીગો વિસર કેશોદ વટકા રોડના જે માલિકો છે એને કેબલનો ટીવી દ્વારા અને પેમ્પલેટ દ્વારા આ જે માલિકો છે રખડતા રોડ ના માલિકો એમને દિવસ પંદરમાં માં ઢોર પોતાની રીતે સાચવી લેવા જાહેરાત જ્યારે કમ્પ્લેન આવે છે ત્યારે અમે પાંજરાપોરને આ રીતે સૂચનાઓ આપી અને એમના દ્વારા ગોવિંદ હરિયા કેસોદ